देश विदेश में वसता मारा वाला दर्शक मित्रों ने मनोहर पटेल ना जय भगवान। मित्रों 88 मो एपिसोड आपणे आया छीए। बे दिवस पछी 3 महीना आ भगवद गीता ना सत्संग ने पूरा थशे। मित्रों हजु आपणे अर्धमां आया छीए। 9मो अध्याय राजविद्या राजगुह्य योग। कोईके कह्युं छे के वादळी आकाशमां आवी अने चाली गई, अरे भक्ति विना जीवन जीव्या जिंदगी खाली गई। मारम तमारू जीवन आकाशनी वादळी जेवू छे, घड़ीक में आवे ने सेकंड में जती रही। 60-70-80 वर्षनू आयुष्य मारू ने तमारू आ वादळी जेवू छे साहेब। एटले वारंवार कहू छू, रचकन तारी रजड़ से जेम रण में रजड़े रेत, हजे छे बाजी हाथ में चेत चेत नर चेत। संतो ए चेतवनी आपी छे आपणने, लाभ उठाओ यार। ललिताबेन पटेल एक प्रश्न पूछे कि मनोहर भाई, कोई मानस आत्महत्या करवा माटे एने ऊंघनी गोळीओ लई लीधी, ओवरडोज लई लीधो, ओवरडोज लई ले छे પણ એ માણસ મૃત્યુ નથી પામતો, દવાખાનામાં એડમિટ થાય છે, 2-4 દિવસે સાજો થઈ જાય છે, તો એને બાકીનું કર્મ રહે અથવા આત્મહત્યાનું કર્મ બીજ પડે? મિત્રો બરાબર ધ્યાન આપજો, આ દુનિયાનો કોઈ પણ માણસ, કોઈ પણ જીવ કર્મ વગર ક્યારેય ના જીવી શકે। એનું કર્મ બાકી હોય તો જ એના શ્વાસ ચાલુ હોય। શ્વાસ અને કર્મ બીજને સીધો સંબંધ છે સાહેબ। છેલ્લું કર્મ બીજ પૂરું થાય ત્યાં છેલ્લો શ્વાસ પૂરો થાય। આ કુદરતનો સનાતન કાનૂન સમજી લો। શ્વાસ વધારે તો કર્મ કઈથી લાવવાનું? કારણ કે કર્મ વગર શ્વાસ નથી અને શ્વાસ વગર કર્મ નથી, એટલે બંને પેરેલલ ચાલે છે, સાથે ચાલે છે। એ માણસ મરતો નથી, બચી જાય છે, કારણ કે એનું આયુષ્ય કર્મ બાકી છે, હજુ કર્મ ભોગવવાના બાકી છે। એને જે આત્મહત્યાનું બીજ નાખેલું એ હળવું બીજ છે, અને એટલે કુદરત એ હળવા બીજનો ભોગવટો એને વચમાં આપી દે। આયુષ્ય કર્મ પૂરું થાય એની વચ્ચે એનો કાળ પાકે, એનો સ્થળ એટલે ક્ષેત્ર પાકે, કરણ કરતા ક્રિયા દૈવ પ્રારબ્ધ આ બધા સંજોગો ભેગા થાય અને એમાંથી બચી જાય, કારણ કે એના કર્મ ફળ ભોગવવાના બાકી છે જો, એટલે આયુષ્ય કર્મ એનું બાકી છે। પણ એ ભાવમાં એ બચી ગયા પછી જો એવો પસ્તાવો કરે કે હું ખોટો બચી ગયો, આના કરતા તો 10-12 ગોળી બીજી વધારે લઈ લીધી હોત, તો આ દુનિયા જેના માટે એને ઊંઘની ગોળીઓ લીધી હોય, આત્મહત્યા કરી હોય, કે ભાઈ સામાજિક દુઃખ છે, આર્થિક દુઃખ છે, ગમે તે કંટાળી ગયો હોય, અને એવા ભાવ કરે કે 10-20 ગોળી વધારે લઈ લીધી હોત, તો યાર બધાથી છુટકારો થઈ જાત, મારો મરી જાત। આવો ભાવ જો કરે તો ફરી આત્મહત્યાનું કર્મ બીજ ગાઢ થાય છે, ગાઢ કર્મ બીજ પડે છે। આવતા ભવે એ બીજ જ્યારે ફળ બળીને સામે આવે ત્યારે એને પ્રકૃતિને પરવશ લાચાર થઈને આત્મહત્યા કરવી પડે। પણ એ બચી ગયા પછી એને અફસોસ થાય, કોઈ જ્ઞાની પુરુષ મળી જાય, કોઈ સત્સંગ સાંભળી લે, કોઈ સત્પુરુષનો ભેટો થઈ જાય અને
मन में एवो भाव थाय के मैं खोटू पगलू भर्यु छे, आत्महत्या करवी ए महापाप छे, मैं खरेखर खोटू कर्यु छे, एवो हार्टली पस्तावो थाय। એટલે આત્મહત્યાની પ્રકૃતિની વિરોધમાં બેસે, એને ચોકડી મારે કે આત્મહત્યા કરવી એ મહાપાપ છે, અને હું કયા આવું અઘટિત કુર્ય કૃત્ય, આવું ખરાબ કામ, આત્મહત્યાનું પાપ આવેશમાં આવી અને મેં ગોળીઓ ખાઈ લીધી, હવે સપનામાં પણ આવો ભાવ ના કરો, આત્મહત્યા એ તો મહાપાપ છે। ये आत्महत्या की प्रकृति ने सपोर्ट ना करे अने ना विरुद्ध में बेसे तो आत्महत्या कर्म बीज नहीं पड़त। आता भवे ये आत्महत्या कर्म बीज नहीं पड़त, एटले आता भवे आत्महत्या संजोग कुदरत भेगो करते नहीं। आ सनातन सिद्धांत है। પણ જો આત્મહત્યાની પ્રકૃતિને એને સપોર્ટ કર્યો, એ જો સપોર્ટ કરે ના તો હાળા મરી ગયો હોત તો સારું, ઘણા તો ફરી પ્રયત્ન કરે, એક વખત બચી જાય ને તો બીજી વાર પાછા પ્રયત્ન કરે, મેં જોયા છે એવા યાર। મારો સ્કૂલનો એક છોકરો યાર ચાલુ વર્ષે બનેલો બનાવ, ચાલુ વર્ષે એટલે 22માં બનેલો બનાવ, કહ્યું છે કે પ્રેમ આંધળો હોય છે। સાહેબ છોકરાએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો, બચી ગયો, એક વખત દવા પીધી, પછી બીજી વાર દવા પીધી, કર્મ બીજ ગાઢ થયું સાહેબ એનાથી, અને જ્ઞાન ના હોય તો આ કર્મ બીજ ક્યારેય નીકળી ના શકે સાહેબ। જ્ઞાન એ કર્મ બીજ કાઢવું હોય તો તમારે હાર્ટીલી પસ્તાવો કરવો પડે, કર્મ બીજ ઉપર ચોકડી મારવી પડે, આત્મહત્યા એ મહાપાપ છે એ સમજણમાં ફિટ થાય, હાર્ટીલી ફિટ થાય ત્યારે કર્મ બીજ નીકળી શકે, બાકી ના નીકળે। એટલે ખાસ યાદ રાખજો મિત્રો, આત્મહત્યાનું જે કર્મ બીજ છે એની સ્ટ્રેન્થ ઓછી હોય, કાલે મેં વાત કરી કે સ્ટ્રેન્થ ઓછી હોય તો એ પ્રમાણે એનું ફળ આવે, હળવું ફળ આવે, અને સ્ટ્રેન્થ જબરજસ્ત ગાઢ હોય તો એ પ્રમાણેનું ભયંકર પરિણામ આવે, એનું જેવી સ્ટ્રેન્થ એવું ફળ આવે છે। પણ એક વાત યાદ રાખજો, તમે જેવા ભાવ કરશો એવું કર્મ બીજ પડે છે, કર્મ બીજ ક્રિયાથી નથી પડતું, તમે જે ક્રિયા કરો છો એ ક્રિયા પાછળ તમારો ભાવ શું છે એનાથી કર્મ બીજ પડે છે। આ સિદ્ધાંત, આ લો ઓફ નેચર, કુદરતના કાનૂનને બરાબર સમજી લેવા જેવો છે મિત્રો। અને હું તો કહું છું, જ્યાં જ્યાં ખરાબ પ્રકૃતિ નીકળે, એ આત્મહત્યાની હોય, એ ચોરીની હોય, કે બીજી ક્રોધની હોય, કે બીજી કોઈ પણ પ્રકૃતિ હોય, જે તામસી પ્રકૃતિ ને રાજસી પ્રકૃતિ કહી ગીતાની અંદર, એ પ્રકૃતિ જ્યારે જ્યારે નીકળે ને ત્યારે એ પ્રકૃતિને ક્યારેય સપોર્ટ ના કરશો, એને અનુમોદન ના આપશો, અને વિરોધ પક્ષમાં બેસજો કે આવી પ્રકૃતિ મારે સપનામાં ના જોઈએ, એવો હાર્ટીલી પસ્તાવો લેશો ને તો એ પ્રકૃતિનું બીજ નહીં પડે તમારા કારણ શરીરમાં, અને આવતા ભવે એ પ્રકૃતિનું ફળ નિયમથી નહીં આવે, કારણ કે બીજ જ નથી, બીજ જ નથી અંદર પડ્યું તો ફળ આવવાનો પ્રશ્ન જ કઈ છે। સીધી સાદી વાત છે સાહેબ। 9મા અધ્યાયનો 9મો શ્લોક, એની અંદર ભગવાન અર્જુનને કહે છે કે હે ધનંજય, એ કર્મોમાં આસક્તિ વિનાનો અને ઉદાસીનતાવાળો, ઉદાસીનતામાં સ્થિત એવા મને આ કર્મો બાંધી શકતા નથી। સાહેબ ભગવાને પોતાનો એક્ઝામ્પલ આપ્યો, અર્જુનને કહે છે ધનંજય હું જે
કર્મો કરું છું, મારી પ્રકૃતિથી જે કર્મો થાય છે કર્મોમાં મને આસક્તિ નથી, હું ઉદાસીનની જેમ વર્તું છું, એટલે એ કર્મો મને બાંધી શકતા નથી. એનો અર્થ એ થયો સાહેબ કે કૃષ્ણ ભગવાનની જે પરિસ્થિતિ હતી એ રાગ દ્વેષ વગરની પરિસ્થિતિ હતી. અંદર પોતે આત્મામાં હતા અને આત્મ સ્વરૂપમાં એ સમભાવમાં રહેતા હતા, એમને કોઈ કર્મમાં આસક્તિ નથી, રાગ દ્વેષ નહોતો. યુદ્ધ કરવું છે એવું પણ નહોતું અને યુદ્ધ નથી કરવું એવું પણ નહોતું. જે જે સંજોગો આવ્યા એને ફોલો કર્યા, પ્રયત્નો બધા જ કર્યા છે સાહેબ. આ સાંભળજો, કુરુક્ષેત્રના યુદ્ધને અટકાવવા માટે જેમાં કરોડો લોકો હુમાઈ ગયા, ખલાસ થઈ ગયા, એને અટકાવવા માટે કૃષ્ણ ભગવાને બધા પ્રયત્નો કર્યા છે સાહેબ. છેલ્લે છેલ્લે દુર્યોધન પાસે જઈને કહ્યું કે અમારે હસ્તિનાપુરની ગાદી નથી જોઈતી, પાંચ પાંડવોના પાંચ ગામ આપી દે. ત્યારે દુર્યોધન બોલેલો, કૃષ્ણને કહેલું કે પાંચ ગામ તો શું, પણ એક ઘાસના તનખલા જેટલી જગ્યા હું આપવા તૈયાર નથી. બધા જ દરવાજા બંધ થઈ ગયા. ત્યારે અર્જુન બોલ્યા હતા કે હવે યુદ્ધ એ કલ્યાણ. પછી કહ્યું દુર્યોધન, હવે યુદ્ધ માટે તૈયાર થઈ જતો, હવે કોઈ વિકલ્પ બચ્યો નથી. એટલે મારા બધા જ વાલા દર્શકોને બે હાથ જોડીને વિનંતી કરવાની કે જીવનની અંદર વ્યવહારમાં બધા જ પ્રયત્નો કરવાના, કારણ કે કૃષ્ણ ભગવાને બધા જ પ્રયત્નો કર્યા છે યુદ્ધને અટકાવવા માટેના. કોઈ ખરાબ પરિણામ આવતું હોય તો ખરાબ પરિણામને અટકાવવાના બધા પ્રયત્નો કરવાના. ભગવાન કહે છે કે અમને એમાં આસક્તિ નથી, અમે ઉદાસીનની જેમ રહીએ છીએ, કોઈ પણ આસક્તિ વગર. યુદ્ધ કરવું છે એવું ના હોય અને યુદ્ધ નથી કરવું એવું ના હોય, અમને કોઈ રાગદ્વેષ ના હોય. એટલે મેં વારંવાર હું ઉદાહરણ આપું છું કે યાર, સિમ્પલ ઉદાહરણ આપું કે આપણી દીકરી હોય તો આપણી દીકરી સાસરે વડાઈ અને સાસરે વડાયા પછી ખબર પડી કે આપણો જમાઈ જે છે એ ડ્રિંકર છે, દારૂ પીવે છે અને જુગાર છે, વ્યસની છે, વ્યભિચારી છે અને એ રોજ દીકરીને દુઃખ આપે છે. સમાજમાં આવા ઢગલા કિસ્સા છે સાહેબ. મારા વિડીયો જે દર્શકો સાંભળતા હશે ને એમના જીવનમાં પણ આવા કિસ્સા હશે. અને દીકરીને જ્યારે બધી રીતે જમાઈ જ્યારે હેરાન કરતો હોય ને દીકરી જ્યારે સાહેબ રડતી રડતી બાપને ઘેર આવે ને અને ફરિયાદ કરે ને ત્યારે એવું ના કહેવાય કે મમે વાંસો જીવલો કે જીવ ભૂત, એ તો હૃદયમાં રાખવાની વાત છે યાર. બાપ તરીકેનો રોલ મારે તમારે અદા કરવો પડે. જમાઈને જઈને ઠપકાના બે શબ્દો કહેવા પડે, એને ચાન્સ આપવા પડે, જેમ કૃષ્ણએ દુર્યોધનને ચાન્સ આપ્યો હતો કે પાંચ ગામ આપી દે. મને ચાન્સ આપવા પડે કે મહિનામાં તમે સુધરી જાઓ, મારી દીકરી હેરાન થઈ ગઈ છે, નહીંતર તો હું કોર્ટમાં જઈને છૂટાછેડા લઈ લઈશ, મારી દીકરીને હું બીજે પર નાઈ દઈશ. આ રીતે પ્રયત્નો કરો, બધા જ પ્રયત્નો કરવાના, પણ કર્મન્ય વાધિકારેશ તો મા ફલેશું કદાચન. હે અર્જુન, કર્મ કરવામાં તારો અધિકાર છે, ફળમાં કદી નહીં. એટલે મારા કહેવાથી મારો જમય સુધરી જ જશે એવી અપેક્ષા ક્યારેય ના રાખશો. ફળની ઈચ્છા ના રાખશો, માત્ર કર્મ કરવામાં તારો અધિકાર છે, પ્રયત્ન કરવામાં અધિકાર છે. બધા પ્રયત્નો કરી છૂટવું સાહેબ. એમને કહેવું
एक महीना की मुदत आप ना सुधरे फरी मुदत आपो तमे थोड़ू घणू ओछू लागे तमने 25% 50% ओछू थयुं छे तो फरी मुदत आपो एक महीना की के हवे महीनो आपू छू महीना में संपूर्ण बंद थई जवुं जोईए मारी दीकरी दुखी ना थवी जोईए नहींतर तो हूँ छूटा छेड़ा लई लईश हवे बे त्रण चांस आपो तमे अने चांस आप्या पछी पण जो एनु वर्तन एवुं ने एवुं ज रहे तो समझवानुं के दीकरीना जमाईनो हिसाब हवे पूरो थयो छे जो सुधरवानो होत तो आपणे जेटला प्रयत्नो कर्या ए बधामां सुधरी गयो होत અને પૂર્વ ભવનું જે ઋણાનુબંધ અને રાગ દ્વેષના હિસાબો લઈને આવ્યા છે દરેક માણસ દરેક જીવ એટલે બધા જ પ્રયત્નો કરવા છતાંય અરે ઘણા તો યાર ભૂવા જાગરિયાઈ કરે છે દોરા ધાગાઈ કરે છે મેં જોયું છે આવું કે છૂટું ના થઈ જાય એટલે જમીને સુધારવા હોય તો ભૂવા જાગરિયા કરે દારા દોરા ધાગા કરે બધું કરી છૂટવું યાર લોકો કહેતા હોય તો હું અંધશ્રદ્ધા ને વધારતો નથી સુપર ફ્યુઅલ આપણે રોલ કરવાનો છે એક બાપ તરીકેનો ચાર જણા આવીને એમ કે ફલોના ભૂવા પાસે જોવી યાર અને એવો કંઈક કરશે એનાથી સુધરી જશે હવે આપણે ના જઈએ ને તો એ પાછા શું કે ખબર છે આ જો એને છે ને છોરીનું છૂટું જ લેવું છે એને છોરીની જિંદગી જ બગાડવી છે એટલે કહે જતો નહીં એના કરતો આપણે નાટક કરી લેવું ચાર જણા કે કંઈ જો ભૂવા જાગરિયાન તો ભૂવા જાગરિયાન તો જવાનું એવો કે આ કરો આટલી એ કરી છૂટવાનું યાર શું વાંધો છે આપણું શું બગડી જાય છે પહેલાં કહેવાનું કે ના ભાઈ હું એમાં માનતો નથી પણ બહુ કહેતા સમજવાનું કે સંજોગ આવ્યો છે અને કદાચ 5-50 રૂપિયા ભૂવાનું પુણ્ય ત્યાં બૂમો પાડતું હશે તો 5-50 રૂપિયા આપણે આપવાના હશે અને પછી સાહેબ બધું કરવા છતાં જમાઈ ના સુધરે ત્યારે એનું નામ પરિણામ એનું નામ કર્મ ફળ બધા દરવાજા બંધ થઈ જાય પછી બાપ તરીકે દીકરીને એ નરકમાંથી ઉગારવાની એક બાપની ફરજ છે સાહેબ અને દીકરીનું મંતવ્ય પૂછી લેવું કે બેટા હવે શું કરીએ તારે ત્યાં રહેવું છે કે છૂટાછેડા લઈએ જો દીકરી એમ કે છૂટાછેડા મારે જોઈએ છે મારે એનો ત્રાસ મારાથી સહન નહીં થાય તો સાહેબ લીગલી જે રીતે થતા હોય એ રીતે છૂટાછેડા લઈ લેવા પ્રયત્નો બધા કરી છૂટવા એટલે આ છેલ્લો રસ્તો છે ત્યારે સમજી લેવાનું અંદર ડિપ્રેશનમાં નહીં આવવાનું કે આ એક્ઝેક્ટ હવે બેનો હિસાબ પૂરો થયો છે જમાઈ અને દીકરીનો ઋણાનુબંધ પૂરું થઈ ગયું છે એટલે કુદરતે આ સંજોગ પ્રોવાઈડ કર્યો છે કારણ કે હિસાબ વગર તો માણસ એકબીજા જો સાથે વ્યવહાર ના કરી શકે મારા માથાનો એક વાળ પણ હિસાબ વગર સાહેબ તમારા માથા પર ના પડી શકે એવું પ્યોર ચોખ્ખું જગત છે આ કુદરતના શબ્દો બોલું છું કુદરત કહે છે અમારું જગત આટલું ન્યાયવાળું છે કહેવાનો ભાવાર્થ મારો કે ભગવાન એમ કે છે કે હે ધનંજય અર્જુન મને કોઈ કર્મોમાં આસક્તિ નથી અને ઉદાસીનતાની જેમ હું કર્મો કરું છું તેથી એ કર્મો મને બાંધતા નથી એ મને બીજ નથી પડતું કરતાપણાનો અહંકાર નથી આસક્તિ નથી સાહેબ આસક્તિ એને કહેવાય એક જ ઉદાહરણ આપું યાર મેં એવા ઘણા માણસો જોયા છે સમાજમાં જન્મથી મોત સુધી માત્ર એને પૈસો જ દેખાય સાહેબ પૈસો મારો પરમેશ્વર હું પૈસાનો દાસ
પૈસા 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 એના જીવનમાં પૈસો સર્વસ્વ હોય. સવારે ઉઠે ત્યારથી પૈસા માટે દોટ મૂકે, આખા દિવસ અડકાયા કૂતરાની જેમ રખડે અને હોંજ પડે આવે અને ઘરવાળી ઓઢવાનું ઢેફું આલે, એ ઢેફું ખાઈને પાછો ઊંઘી જાય. હવાર ઉઠે પાછો અડકાયા કૂતરાની જેમ હળી મેલે પૈસા કમાવા, એ પોતે ના વાપરે ને બીજાને ના વાપરવા દે. એકડા પર મીડો ચઢાવે, કેટલો મીડો થયો? 1 લાખ, 10 લાખ, 50 લાખ, 1 કરોડ. એ મીડો કરવામાં કરવામાં એવો પોતે ઝીરો થઈ જાય છે સાહેબ 70-80 વર્ષે. અને આવા લોકોને હું એમના છોરોના ઉધેડિયા કહું છું, એમના છોરોના નોકર કહું છું. ઉધેડિયા એટલે અમારા ગોમડોન ભાષામાં કે ઉધેડિયા શું કરે? ખેતરમાં મજૂરી કરે, બરોબર મજૂરી કરે, આખો દાડો સવારથી હોંજ સુધી, અને ખેતરમાંથી પકવી પકવી અને પેલા શેઠને આલે. એ રીતે આવા જ લોભિયા માણસો જન્મથી મોત સુધી સાહેબ અડકયા કૂતરાની જેમ લક્ષ્મી પાછળ દોટ મૂકી અને સર્વસ્વ બધું થઈ ગયું હોય, ઘર થઈ ગયું હોય, ગાડી હોય, ફોર વ્હીલ હોય, છોકરા છોકરી પૈણી ગયા હોય, એમને ઘેર પણ લીલી વાડી હોય, બધું જ હોય સાહેબ, હોડું હોય ઘરમાં, તોય એને પૈસા કમાવાની આસક્તિ ના છૂટે. એ છેલ્લા શ્વાસ સુધી ઓણી પાછળ જ ફર કરે. યાર ધર્મ જેવું તો એના જીવનમાં સ્થાન જ ના હોય. જીવનથી જન્મથી મોત સુધી જાનવર જેવું જીવન હોય એનું. સવાર પડે અને પક્ષી નીકળી પડે છે અને સાંજ પડે પક્ષી માળામાં આવી જાય, એવી રીતે આખો દાડો એ આ બધું ભેગું કરવામાં આખી જિંદગી જતી રહે. અને છેલ્લે જ્યારે શ્વાસ છોડવાનો સમય આવે, આ શરીર છોડવાનો સમય આવે ને, તે વખતે એને ભણ થાય, કાશ મેં આખી જિંદગી પૈસા ભેગા કર્યા. પણ એને તો એ ના હોય યાર, છેલ્લી ઘડીએ એને એ જ રમતું હોય. આ બેંકમાં આટલી એફડી છે, અહીં આટલી એફડી છે, અહીં આટલી રોકી છે, શું થશે એનું? એટલે આ ભાઈ જે થવાનું હશે થશે, તું તારું વિચાર, તારું શું થશે? એ એફડીઓ વાપરવાવાળા તો તારા છોરા બેઠા જ છે, એમને ખબર જ છે કે મારા બાપે ઢગલો મેલીને ગયો છે અમારા હારું, આખી જિંદગી છોરોનો ઉધેડ્યો થઈ અને મહેનત કરી કરીને મરી ગયો, અને છેલ્લા શ્વાસે મરતો મરતો એ સાહેબ છે ને તિજોરીમ એફળીઓ પડી હોય ને એમો જીવ હોય અને આત્મા નીકળી જાય, તો કુદરત એમ કે એફળીઓને સાચવવા માટે હાપ બનીને આવવું પડે, સાપની યોની લેવી પડે અને હાપ બનીને એફળીઓ સાચવવી પડે સાહેબ. આવું જગત છે. માટે ખાસ યાદ રાખો, ભગવાન પોતે કહે છે કે મને કોઈ કર્મમાં આસક્તિ નથી, જે સહજ મળે એમાં સંતોષ માનો, સંતોષ જેવું ધન નથી, દરેકમાં ઉદાસીન રહો. ઉદાસીન એટલે સુખમાં છકી નહીં જવું, દુઃખમાં ડરી નહીં જવું, જે મળે એમાં સંતોષ માનવું, બસ આવું જીવન જીવીશું આપણે તો આપણે પણ એક દિવસે કર્મોના બંધનમાંથી મુક્ત થઈશું. આવતીકાલે સાંજે 7 વાગે ફરી મળીશું. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભો અને નિરોગી આયુષ્ય આપે એ હૃદયથી પ્રાર્થના. મનહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.